नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन यूट्यूब चैनल में आप सौनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आगळना सेशन में आपणे चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ बराबर ना दाखलाओ पूर्ण कर्या बराबर। 13.9 जे छे विद्यार्थी मित्रों, ए तमारे जाते करवानुं छे बराबर। अने आजना सेशन में एटले के चेप्टर नंबर 15 संभावना, जेने आपणे इंग्लिश में प्रोबेबिलिटी कहीशुं। विद्यार्थी मित्रों, खूब ज अगत्यनुं आ चेप्टर छे बराबर, कारण के आज चेप्टर धोरण 10 માં પણ આવે છે, રાઈટ? એટલે તમારો પાયો છે એ આ ધોરણ 9 ના ચેપ્ટર થી મજબૂત થઈ જાય બરાબર, અને તમારે 10 માં ધોરણ માં આ ચેપ્ટર થોડું તમને ઈઝી લાગશે, રાઈટ? એટલે બહુ જ સારી રીતે અહીંયા ધ્યાન આપવાનું છે બરાબર। આજનો પાર્ટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન લેક્ચર પ્રસ્તાવના। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય બોલચાલની જે ભાષા છે એમાં આપણે સંભાવના તક માટે મોટે ભાગે આપણે શક્યતા છે બરાબર છે વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ બરાબર। આપણે નથી કહેતા કે મોટે ભાગે લોકો આવ્યા હતા, તમને તક મળી હતી તો એ તક તમે ઝડપી લીધી હોત તો, રાઈટ? તો આવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ આપણા રોજિંદા જીવનમાં। કેટલી ચોક્કસ જે ઘટનાઓ જોવા મળે છે આપણા રોજિંદા જીવનમાં, આપણે કેટલી ચોક્કસ ઘટનાઓ જોવા મળે છે જેનું આપણે ચોક્કસ અનુમાન કરી શકીએ છીએ। દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં, સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું એ ચોક્કસ ઘટના છે, સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, ઓકે? અને ઉધ્વ દિશામાં ફેંકેલી વસ્તુઓ પૃથ્વી પર નીચે પડે છે। દાખલા તરીકે હું બોલ આમ ફેંકું છું ઉપર તો એ બોલ ક્યાં આવશે? નીચે આવશે, એ ચોક્કસ ઘટના જ થઈ, રાઈટ? એવી કેટલીક એવી ચોક્કસ ઘટનાઓ છે બરાબર છે જેનું આપણે અનુમાન કરીએ, આપણે એક્સપિરિયન્સ કરી ચૂક્યા છીએ, રાઈટ? તો એવી જ રીતે 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જે હતા પાસ્કલ ને અને કર્મોને સંભાવના વિશે નો વિચાર કર્યો બરાબર। તેમણે વિચાર કર્યો કે શરૂઆતમાં જુગારની જે રમતમાં શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ કરવામાં આવતો હતો, રાઈટ? કે 17મી સદીમાં જે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા પાસ્કલ અનુક્રમમાં બરાબર, જેમણે સંભાવના વિશેનો વિચાર એમને આવ્યો અને એમણે શું કર્યું કે શરૂઆતમાં જગુ જુગારની રમતમાં શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો અને પાછળથી તેને ગાણિતિક સ્વરૂપમાં વિકાસ થયો, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રયત્નોના પરિણામ સીધા જોઈ શકાતા હોઈએ ત્યારે આપણને પ્રાયોગિક અથવા અનુભવિક સંભાવના મળે છે। સમજાયું? શું કહેવા માંગુ છું કે જ્યારે પ્રયત્નોના પરિણામ સીધા જોઈ શકતા હોઈએ ત્યારે આપણને પ્રાયોગિક અથવા અનુભવિક સંભાવના મળે છે, અને આપણે સરળતા ખાતર પ્રાયોગિક સંભાવનાને બદલે ફક્ત સંભાવના લખીશું। પ્રાયોગિક સંભાવના નહીં લખીએ, પણ શું લખીશું? ફક્ત સંભાવના, રાઈટ? હવે સૌ પ્રથમ આજનો જે પોઈન્ટ છે જોઈએ કે પ્રયત્ન, તો પ્રયત્ન શું છે બરાબર? તો પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે। પ્રયત્ન શું છે? એક એવી ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામો મળી રહે છે। તો લખવાનું, પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી રહે, રાઈટ? ટ્રાય એન્ડ ટ્રાય બટ નેવર ક્રાય, પ્રયત્ન। ત્યારબાદ ઘટના, ઘટના એટલે ઇવન્ટ, જેને ઈ તરીકે આપણે દર્શાવીશું। ઘટના એટલે એને શું કહીએ? ઇવેન્ટ, રાઈટ? તો ઘટના શું છે? કે પ્રાયોગિક માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકીકરણ છે બરાબર, એકત્રીકરણ છે। તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રયોગ માટેની ઘટના, પ્રયોગ માટેની ઘટના
શું કહેવા માંગે છે તો કે એ પ્રયોગના કેટલાક પરિણામોનું એ પ્રયોગના કેટલાક પરિણામોનું શું છે એકત્રીકરણ છે રાઈટ એકત્રીકરણ છે પરિણામોનું એકત્રીકરણ છે રાઈટ અને ઘટનાને સામાન્ય રીતે શેમાં દર્શાવી શકાય તો કે એ બી અને સી ઘટનાને સામાન્ય રીતે એ બી સી વડે દર્શાવાય છે બરાબર ઘટના એ ઘટના બી ઘટના સી આ રીતે દર્શાવાય હવે નિવારક ઘટના તો ત્રીજો પોઈન્ટ છે નિવારક ઘટના અહીંયા લખીએ કે નિવારક ઘટના રાઈટ તો નિવારક ઘટના કોને કહીશું તો કે ઘટનાઓ એ અને બી માટે જો એ અને બી ઘટનાઓ એ અને બી માટે જો એ અને બી કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય બરાબર ઘટનાઓ એ અને બી માટે ઘટના એ અને બી સામાન્ય પરિણામ બરાબર સામાન્ય પરિણામ ન હોય તો શું થાય સામાન્ય પરિણામ ન હોય તો ઘટનાઓ એ અને બી પરસ્પર કેવી ઘટના છે નિવારક ઘટના છે ન હોય તો ઘટના એ અને બી નિવારક ઘટના છે નિવારક ઘટના છે ઓકે તો એ કેવી ઘટના છે નિવારક ઘટનાઓ છે તેમ કહેવાય ઓકે અને ત્યારબાદ છે સંભાવના જેને આપણે પ્રોબેબિલિટી કહીશું સંભાવના પ્રોબેબિલિટી રાઈટ તો સંભાવના એટલે શું બરાબર તમને એમ થાય કે સંભાવના તો કે કોઈ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટે બરાબર ના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગની પ્રયત્નની કુલ સંખ્યાઓનો ગુણોત્તર બરાબર ફરીથી તો કે કોઈ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નની કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર તો આપણે લખીશું કોઈ ઘટનાની સંભાવના બરાબર કોઈ પણ ઘટના છે બરાબર એ ઘટનાની સંભાવના શું કહે છે એટલે તે ઘટના માટેના પ્રયત્નો એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના અને પ્રયોગના પ્રયત્નની કુલ સંખ્યા પ્રયોગની પ્રયત્નની કુલ સંખ્યાના ગુણોત્તરને તમને સંભાવના કહેવાય રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે ઘટના એ બને તેની સંભાવના પ્રોબેબિલિટી એ વડે દર્શાવાય છે બરાબર કોઈ ઘટના એ છે
दाखला तरीके घटना ए बराबर, तो घटना ए ने सना वाले दर्शाए, तो घटना ए ने प्रोबेबिलिटी ऑफ ए वड़े दर्शावाय छे। ओके विद्यार्थी मित्रों, हवे आना माटे नुं सूत्र शुं छे? आम प्रोबेबिलिटी ए, आम प्रोबेबिलिटी ऑफ ए बराबर शुं लखशो? तो के घटना ए उद्भवे ते माटेनो प्रयत्नोनी संख्या, अहीं लखीशुं घटना ए उद्भवे ते माटेनी संख्या छेदमां प्रयत्नोनी कुल संख्या बराबर, प्रयत्नोनी कुल संख्या कुल संख्या राइट। तो विद्यार्थी मित्रों आ सूत्रनो उपयोग पण आपणे આગળ કરીશું। ત્યારબાદ સંભાવનાના ગુણધર્મો વિશે માહિતી મેળવીએ કે સંભાવનાના ગુણધર્મો કયા કયા, તો જોઈશું સંભાવનાના ગુણધર્મો। તો સંભાવનાના ગુણધર્મો કયા કયા છે? તો કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના 0 1 કે તેમની વચ્ચે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે રાઈટ, કોઈ પણ સંભાવનાની સંખ્યા, કોઈ પણ સંભાવના બરાબર, કોઈ પણ સંભાવના 0 1 કે 0 1 કે તેમની વચ્ચેની વાસ્તવિક સંખ્યા બરાબર, તેમની વચ્ચેની શું છે? વાસ્તવિક સંખ્યા છે, અને તેથી કોઈ ઘટના એ માટે શું આવશે? તેથી કોઈ ઘટના એ માટે અહીંયા લખીએ, તેથી કોઈ ઘટના એ માટે શું આવે? 0 is less than equal to p less than a ઓકે, અને less than equal to 1 રાઈટ। તેથી કોઈ ઘટના એ માટે આપણે શું લખીશું? તો કે શું લખીશું? સંભાવના એ માટે બરાબર 0 less than equal to probability of a less than equal to 1 બરાબર। આ તો કે સના માટે? તો કોઈ પણ સંભાવના 0 1 કે તેની વચ્ચેની વાસ્તવિક સંખ્યા છે, તેથી કોઈ ઘટના એ માટે આપણે આ લખી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો આગળ, તો કે બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય બરાબર, અહીંયા લખીશું બધી જ પરસ્પર નિવારક ઘટનાઓનો સરવાળો શું થાય? 1 થાય બરાબર, બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો બરાબર, સંભાવનાનો સરવાળો ઓકે। હવે ત્યારબાદ તો કે અશક્ય ઘટનાની સંભાવના શું છે? અશક્ય સંભાવના, અશક્ય સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના ઘટનાની સંભાવના શું થાય છે? શૂન્ય છે, શૂન્ય છે, અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 છે, કે જે નિશ્ચિત જ હોય, નિશ્ચિત ઘટનાની સંભાવના
એક છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ થયું એનો બેઝિક ઇન્ફોર્મેશન બરાબર છે અને આજ પરથી આપણે દાખલા કરીશું તો કે સૌપ્રથમ આપણે જોઈએ પ્રયત્ન તો કે પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામો મળી રહે છે ત્યારબાદ ઘટના ઇવેન્ટ જેને ઈ તરીકે આપણે દર્શાવીશું તો કે પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે ઘટનાને સામાન્ય રીતે એ બી અને સી વડે દર્શાવાય કેવી રીતે કે અહીંયા આપણે કીધું પ્રોબ એ એટલે પ્રોબ એ પ્રોબ બી પ્રોબ સી એટલે ઘટના આપણે લઈશું રાઈટ નિવારક ઘટના ઘટનાઓ એ અને બી માટે ઘટના એ અને બી સામાન્ય પરિણામ ન હોય તો ઘટના એ અને બી નિવારક ઘટના છે તેમ કહેવાય ત્યારબાદ કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી કોઈ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર જેને આપણે શું કહીશું સંભાવના વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ઘટના એ ને કેવી રીતે દર્શાવાય તો કે પી ઓફ એ એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ રાઈટ અહીંયા આ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા ત્યારબાદ સંભાવનાના ગુણધર્મો તો કોઈ પણ સંભાવના 0 1 કે તેમની વચ્ચેની વાસ્તવિક સંખ્યા છે તેથી કોઈ ઘટના એ માટે 0 લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ 1 તો અહીંયા આપણે જોઈએ કે બધી જ પરસ્પર નિવારક સંભાવનાની ઘટના એટલે કે ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે જ્યારે અશક્ય ઘટનાની સંભાવના 0 છે અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 છે તો વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે બરાબર આનો સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ઉદાહરણનો દાખલો જોઈએ કે એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિ મળે છે તો જો છાપ 455 મળે કાંટો 545 દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો સિક્કો 1000 વખત ઉછાળવામાં આવે છે માટે પ્રયત્નોની કુલ સંખ્યા પણ કેટલી થાય 1000 કારણ કે 1000 વખત ઉછાળીએ છીએ સિક્કાને તો 1000 વખતનો પ્રયત્નો થયા બરાબર હવે સિક્કા પર છાપ મળે અને સિક્કા પર કાંટો મળે તે ઘટના અનુક્રમે બરાબર છે ઈ અને એફ આપણે ધારીએ બરાબર તો ઘટના ઈ ઉદ્ભવવાના સંખ્યા એટલે કે સિક્કા પર છાપ આવવાની સંખ્યા 455 છે અહીંયા લખીએ સિક્કા પર છાપ આવવાની સંખ્યા 455 છે તો આપણે પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર શું સૂત્ર લઈશું તો કે સિક્કા પર છાપ આવવાની સંખ્યા બરાબર સિક્કા પર છાપ આવવાની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર પ્રયત્નોની કુલ સંખ્યા અહીંયા સિક્કા કેટલે સિક્કા પર છાપ આવવાની સંખ્યા કેટલી છે તો કે કેટલી છે 455 રાઈટ 455 ભાગ્યા 1000 તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 એટલે પોઈન્ટ ક્યાં આવશે અહીંયા 0.455 ઈ આવ્યું બરાબર હવે સિક્કા પર કાંટો આવે તે સંખ્યા બરાબર તો અહીંયા જોઈએ સિક્કા પર કાટ આવવાની સંખ્યા તો કાટ માટે કેટલા છે 545 તો સિક્કા પર એ જ સૂત્ર લખીશું સિક્કા પર કાટો આવવાની સંખ્યા 545 છેદમાં કેટલા પ્રયત્નો કર્યા છે યસ 1000 પ્રયત્નોની કુલ સંખ્યા તો અહીંયા 545 છેદમાં 1000 તો અહીંયા આવશે 0.545 બરાબર આ આપણને શું મળ્યું તો કે પ્રોબેબિલિટી ઓફ એફ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બંનેનો સરવાળો કરીએ પ્રોબેબિલિટી ઈ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એફ તો અહીંયા આપણે ઈ કેટલું મળ્યું તો 0.455 વત્તા
F 0.545 આ બંનેનો સરવાળો કરીએ તો 1.0 રાઈટ એટલે જે આપણે મે તમને કીધું હતું એ મુજબ અહીંયા આન્સર મળી ગયો રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એની પ્રસ્તાવના તથા એક ઉદાહરણનો દાખલો જે જોયો વિદ્યાર્થી મિત્રો આ દરેક જે પોઈન્ટ્સ હતા એ દરેકે દરેક પોઈન્ટ તમારે CW માં એકવાર રફ બુકમાં બે વાર લખવાના છે સમજવાના છે સાથે સાથે એને યાદ રાખવાના છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ